આ અંગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે ગુસા અને લસા સુધી મારી પાસે અહીંયા આગળ રકમ છે બસો પચાસ અને ત્રણસો છત્રીસનો મારે ગુસા અને લસા પણ શોધાય હવે આ ગુસા અને લસા શોધવાની યુગલીડરની ભાગ પ્રવિધિ તો છે જ આપણી પાસે એને આધારે પણ શોધી શકાય અને આ જે હમણાં પ્રમેય જોયો એને આધારે પણ શોધીએ ચલો આજે આ રીતે ભણીએ પહેલી પાસે મારી પાસે વિભાજ્ય સંખ્યા કઈ બસો પચાસ તો એને હું ચોરસમાં મૂકી દઈશ હવે આના ભાગલા લા પાડીશ પચીસ ગુણ્યા દસ સેલમ સહેલું પચીસ અને દસ પચીસ વિભાજ્ય સંખ્યા છે એટલે ચોરસ દસ પણ વિભાજ્ય સંખ્યા છે એટલે ચોરસ હવે પચીસ એટલે પાછું પાછું પચીસ પાંચ અવિભાજ્ય સંખ્યા એટલે શું કરીશું બરાબર ગોળ કરીશ ગોળ કર્યું હવે દસનો ભાગ તો કે છે કે બે પંચા દસ ઓકે પાંચ અવિભાજ્ય સંખ્યા બે પણ અવિભાજ્ય સંખ્યા તો બસો પચાસ બરાબર શું લખાય પાંચ ની ત્રણ ઘાત કેમ કારણ કે પાંચ ત્રણ વખત મન મળે છે ગુણ્યા બે બીજી સંખ્યા કઈ હતી ત્રણસો ને છત્રીસ ઓકે આમ અવિભાજ્ય સંખ્યા છે સીધું દેખાય છે કે ત્રણ વડે ભાગી શકાય તો ભાગી નાખીએ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ અને ત્રણ દુની છ એકસો ને બાર ત્રણ અવિભાજ્ય સંખ્યા છે એટલે હું ગોળ કરી દઈશ સારું એકસો બાર વિભાજ્ય સંખ્યા છેલ્લે બે આવે છે બે વડે તો ભગાય છે એટલે એના અડધા કરી દઈએ સોના અડધા પચાસ ને ના અડધા છ એટલે છપ્પન થાય એટલે આના ભાગ પડે બે અને છપ્પન બે અવિભાજ્ય સંખ્યા અને છપ્પન વિભાજ્ય સંખ્યા એટલે એના પર મેં શું કર્યું ચોરસ કર્યું છપ્પન સાત એટલા છપ્પન સાત અને આઠ હવે સાત વિભાજ્ય અને આઠ અવિભાજ્ય બે ચોક આઠ બે અવિભાજ્ય અને ચાર વિભાજ્ય ચાર ના પણ ભાગ પડે બે દૂની સંખ્યા છે તો ત્રણસો ને છત્રીસ બરાબર શું લખાશે તો કે ત્રણ ગુણ્યા બે કેટલી વખત મળ્યા મને ચાર વખત ગુણ્યા સાત અહીંયા ગાળે જે બે અવિભાજ્ય બધા જ સ્વરૂપ મેં જે અહીંયા લખેલા છે ત્રણ બસો પચાસ વિભાજ્ય સંખ્યા છે એને અવિભાજ્ય સ્વરૂપમાં લખી નાખ્યા ત્રણસો છત્રીસને અવિભાજ્ય સ્વરૂપમાં લખી નાખ્યા હવે આને આધારે હું અને લસવા શોધું છું તો મારી પાસે આ બે રકમો આપણે લઈ લઈએ કઈ છે બસો પચાસ બરાબર પાંચની ત્રણ ઘાત ગુણ્યા બે ત્રણસો છત્રીસ બરાબર ત્રણ ગુણ્યા બેની ચાર ઘાત ગુણ્યા સાત સારું હવે મારે ગુસ્સા શોધવાનો છે પહેલાં એટલે ગુસ્સા હવે ગુસા લખીએ છીએ તો ભાગ પ્રવિધિમાં આપણે લખતા હતા મોટી સંખ્યા નાની સંખ્યા પછી તો આપણે એ નિયમ આગળ રાખીશું ત્રણસો છત્રીસ અને બસો પચાસ બરાબર હવે જે એના અવિભાજ્ય અવયવો છે એની અંદર સામાન્ય કયા છે કારણ કે ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ તો એના સામાન્ય અવયવ કયા છે બે છે અને બે ની ચાર ઘાત છે તો એમાં નાની ઘાત લેવાય એટલે એનો જવાબ કેટલો આવે બે હવે મારે લસા શોધવાનો છે એટલે લસા ત્રણસો છત્રીસ ને બસો પચાસ તો પાંચની ત્રણ ઘાત એ તો કોઈ સામાન્ય બીજો છે જ નહીં હવે એટલે પાંચની ત્રણ ઘાત લખી નાખીએ બે અને મારી પાસે છે બે ની ચાર ઘાત તો હવે હું કઈ ઘાત લઈશ બરાબર બે ની મોટી ઘાત લેવાની બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા સાત અચ્છા ચાલો આનું સાદું આપી દઈએ પાંચની ત્રણ ઘાત એટલે પાંચું પાછું પચીસ પચીસ પંચા એકસો પચીસ બેની ચાર ઘાત બે દુ ચાર દુ આઠ દુ સોલ ત્રણ ગુણ્યા સાત હવે આ ગુણાકાર કરવાનો તમે ગભરાઈ ના જતા આપણે ગણવાનો પ્રયત્ન કરીએ સોલ પંચા કેટલા થાય તો કે એસીની શૂન વધી બળી આઠ સોલ દુ બત્રીસ બત્રીસ ને આઠ ચાલીસની શૂન વધી બળી ચાર સોલ એકા સોળ ને ચાર વીસ ગુણ્યા સાતરી એકવીસ એકવીસ દુ બેતાલીસ ને પાછળ ત્રણ મહિના મૂકી દઈએ એટલે કેટલા થઈ ગયા બેતાલીસો થઈ ગયા બેતાલીસ હજાર થઈ ગયા તો અહીંયા આગળ મને બસો પચાસ અને ત્રણસો નો બે મળ્યો જ્યારે તેનો લસા બેતાલીસ હજાર મળ્યો આપણે આવો બીજો એક દાખલો જોઈ લઈએ કે અંગણિતના મૂળભૂત પ્રમાયનો ઉપયોગ કરીને એકસો પંચોતેર અને એક હજાર એક ગુસા અને લસા શોધીએ મારી પાસે પહેલી સંખ્યા છે એકસો પંચોતેર વિભાજ્ય સંખ્યા છે એના ભાગ પાડીએ તો કે છે કે પચીસના ઘડિયામાં આવે પચીસ દોઢસો ને પચીસ સીતા પચીસ સીતા હવે પચીસ વિભાજ્ય સંખ્યા એટલે ચોરસ કરીશું જ્યારે સાત અવિભાજ્ય સંખ્યા એટલે ગોળ કરી દઈશું પચીસ એટલે પાંચું પાછું પચીસ એના ઉપર એક પાંચની ઉપર ગોળ કરવું પડશે આપણે કારણ કે અવિભાજ્ય સંખ્યા છે એટલે સારું અગિયાર નવા નવાણું એક જાય એટલે અગિયાર એકા અગિયાર અગિયાર ગુણ્યા એકાણું ઓકે અગિયાર એ અવિભાજ્ય સંખ્યા છે એટલે ગોળ જ્યારે એકાણું વિભાજ્ય સંખ્યા છે તેર સીતા તેર અવિભાજ્ય સંખ્યા એટલે ગોળ જ્યારે તેર એ પણ અવિભાજ્ય તેર ગુણ્યા સાત ગુણ્યા અગિયાર બરાબર તો આપણી પાસે આ મળી ગયા વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અ સ્વરૂપમાં આપણને મળી ગયા આપણે ગુસ્સા શોધવાનો છે મોટી સંખ્યા પહેલા લખીએ છીએ એક હજાર એક અને એકસો પંચોતેરનો હવે મારી પાસે જે અવિભાજ્ય અવયવો છે બંનેના એમાં સામાન્ય અવયવ કયો છે એ હું ચેક કરીશ તો કે સાત છે નીચે પણ સાત છે તો સાત મૂકી દઈએ હવે લસા શોધીશું તો એક હજાર એક અને પંચોતેરનો લસા પાંચની બે ઘા સાત હમણાં જ લખ્યા ઉપર પણ સાત છે ને નીચે પણ સાત છે એટલે એક જ વખત સાત લખીશું સામાન્ય છે એટલે એક વખત લખાય ગુણ્યા તેર ગુણ્યા અગિયાર આનું સાદું રૂપ આપીએ પાંચનો વર્ગ પચીસ ગુણ્યા સાત તરી તરી એકાણું હમણાં આગળ ના કર્યા ભાગ પડે ને ગુણ્યા અગિયાર ઓકે અને ગુણાકાર કરી નાખીએ પચીસ ને એકાણું વડે એટલે પચીસ એકા પચીસ વધી પડી બે પચીસ નવા બસો પચીસ ને અંદર બે ઉમેર ઉમેરી એટલે બસો સત્યાવીસ આગળ મૂકી દઈએ બસો સત્યાવીસ એટલે બે હજાર બસો પંચોતેર ગુણ્યા અગિયાર વિદ્યાર્થી મિત્રો તમને આ અગિયાર વડે ગુણવાની રીત ખબર છે ના ખબર હોય તો આજે શીખી લેજો બહુ સરળ રીત છે એકમના અંકમાં પાંચ છે એ પાંચને એમને એમ મૂકી દો હવે એની જોડેવાળી સંખ્યા લઈ લો એટલે કઈ થઈ સાત અને પાંચ બંનેનો સરવાળો કરો બહારનો બગડો વધી પડી એક આગળ લઈ જાઓ હવે કોનો સરવાળો કરીશું તો કહે છે કે બે અને સાતનો સરવાળો બે અને સાતનો સરવાળો એટલે નવ નવમાં એક વધી ઉમેરતી એટલે દસની શૂન વધી પડી એક આગળ લઈ જઈએ હવે કોનો સરવાળો કરીશું તો કે એના પછીની બે સંખ્યા એના પછીની બે સંખ્યા એટલે બે અને બે બેનો બેનો સરવાળો ચાર ચાર ને એક પાંચ ઓકે અને છેલ્લે જેમ પહેલાં પાંચ એમને એમ મૂકી દીધી એટલે એમ બેને પણ એમને એમ મૂકી દો તો શું જવાબ આવ્યો તો એનો જવાબ આવ્યો પચીસ હજાર પચીસ પચીસ ઝીરો પચીસ એટલે આ બીજો દાખલો હવે આ દાખલાની અંદર મારી પાસે ત્રણ સંખ્યાઓ છે ત્રણ સંખ્યાના પણ ગુસા ને લસા શોધી શકાય આપણે કરીએ પ્રયત્ન અને ભણવાનો જરા શીખીએ કે થાય કે ન થાય ચલો ભાઈ પંદર વિભાજ્ય સંખ્યા એટલે બરાબર છે પેલા એમ્પાયર કરે એ રીતે બનાવી દેવાનું ચોરસ હવે એના બે ભાગ પાંચ તરી પંદર આવડે પાંચ અવિભાજ્ય સંખ્યા એટલે ગોળ ત્રણ અવિભાજ્ય સંખ્યા એટલે એના ઉપર પણ ગોળ એટલે પંદર બરાબર પાંચ ગુણ્યા ત્રણ લખી શકાય બરાબર બીજી સંખ્યા હતી પચીસ પચીસ વિભાજ્ય સંખ્યા છે એટલે એના ઉપર બોક્સ બનાવી દઈશું આના ભાગ પડે પચીસ ગુણ્યા પચીસ એટલે પાછું પાછું પચીસ બરાબર છે પાંચ અવિભાજ્ય સંખ્યા એટલે ગોળ બંને ઉપર બીજી સંખ્યા હતી પાંત્રીસ પાંત્રીસ એ વિભાજ્ય સંખ્યા છે એટલે એના પર ચોરસ એને અવિભાજ્ય સ્વરૂપમાં પેરી નાખે તો પાંચ સીતા પાંત્રીસ પાંત્રીસ બરાબર શું લખાશે પાંચ ગુણ્યા સાત હવે મારે ગુસ્સા શોધવાનો છે તો ગુસ્સામાં આપણે શું કરીએ છીએ ત્રણે ત્રણ ની અંદર જે સામાન્ય અવયવ હોય તે જોઈએ છે એટલે ગુસ્સા પાંત્રીસ પચીસ અને પંદર બરાબર ત્રણે ત્રણ માં કયો સામાન્ય અવયવ છે તો કે છે કે પાંચ છે પણ અહીં આગળ પાંચની એક ઘાત છે ને પાંચની બે ઘાત છે કઈ ગાત લેવાય નાની ઘાત લેવાય એટલે પાંચની એક ઘાત પાંચની એક ઘાત એટલે પાંચ ઓકે હવે અહીંયા આગળ પાંચ છે સામાન્ય બરાબર છે તો પાંચની મોટી ઘાટ લેવાય એટલે બે ઘાત લીધી ગુણ્યા ત્રણ ગુણ્યા સાત સાતુ રૂપ આપીએ પાંચનો વર્ગ પાછું પાછું પચીસ ત્રણ ગુણે સાત પચીસ તરી પંચોતેર ગુણે સાત સાત પંચા પાંત્રીસનો પાંચડો વધી પડી ત્રણ સિત્ય સિત્યો ઓગણપચાસ ઓગણપચાસ ને ત્રણ બાવન તો મને અહીંયા ગાળે ત્રણ સંખ્યાનો લસા પણ મેં આ રીતે શોધી શકાય અને ગુસ્સા પણ શોધી શકાય વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો તમને પરીક્ષાની અંદર એવું કે કે યુક્લિડરની ભાગ પ્રવિધિથી લસા અને ગુસ્સા શોધો તો એ મેં તમને શીખવાડી છે પહેલાં એક પોઈન્ટ એક અને એક પોઈન્ટ બેની અંદર આપણે જોયેલું છે તો એ રીતે ગણવાનું અને જો એવું કશું નાખે ખાલી એટલું જ કે લસા અને ગુસ્સા તો આ બંને મેથડમાંથી તમને જે મેથડ સરળ લાગે તમને જે મેથડ સારી લાગે એ મેથડથી તમે એનો જવાબ શોધી શકો છો